સુરત શહેરમાં જેલર્સ દ્વારા કેન્દ્રીય બજેટમાં લાગુ કરાયેલ એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં ત્રિદિવસીય જડબી સલાક બંધનું એલાન કરવામાં આવ્યું છે. હાલમાં રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ જ્વેલર્સની ખરીદી પર 1% એક્સાઇઝ ડ્યુટી લાદી છે, જેનો સુરત તથા રાજ્યભરના જ્વેલર્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે અને ગયા દિવસે બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં પહેલા દિવસે સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો. આ પહેલાં પણ કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખથી વધુની ખરીદી પર પાન કાર્ડ ફરજિયાતની નકલ કરવામાં આવી હતી, જેનો પણ જ્વેલર્સો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં હજારો કરોડ રૂપિયાના વહેવારો ઠપ થઈ ગયા છે. આજે જ્વેલરી બિઝનેસ ઉપર 1% TCS, 2 લાખના ખરીદી ઉપર પાન કાર્ડની જોગવાઈ અને 1% એક્સાઇઝ આ ડ્યુટીની જોગવાઈ બજેટમાં કરવામાં આવેલી છે. એના વિરોધમાં અમે લોકોએ 3 દિવસનું પ્રતિક બંધ આપેલું છે અને આજે સમગ્ર ભારત બંધ છે. સમગ્ર ભારતમાંથી ગુજરાતના 15,000 જ્વેલર્સ બંધ છે, ઉપરાંત આખા ભારતના 1.5 કરોડ લોકો જે આની સાથે જોડાયેલા છે એ બંધમાં અમારી સાથે જોડાયેલા છે અને લોકોએ અમારી વાતને સરકાર સુધી પહોંચાડવા માટે આજે અમે એક બંધનું એલાન આપેલું છે. આજે જોવા જઈએ તો ગુજરાતમાંથી જ અંદાજિત 500 કરોડ રૂપિયાનું નુકસાન થશે. ઘણા વખત ત્યાં જ્વેલરી બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલતી હતી, બિઝનેસ ખૂબ જ મંદો હતો, બિઝનેસ પણ ઓછો હતો, સામે મેરેજ સિઝન છે, થોડો સમય માટે આ અમારું બંધ અમને ખૂબ જ નુકસાન કરતા બનશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.